धोरण 2 सामान्य ज्ञान पाठ 9 पाठ 9 नामचे विविध वनस्पतिओ प्रश्न नंबर 1 नीचेना प्रश्नोना उत्तर एक एक शब्दमा लखो। तो पहेलो प्रश्न, वडना फळने शुं कहेवाय? तो टेटा। कयुं झाड शियाळामां खट्टा मीठा बोर आपे? तो बोरडी। वावळनी सोटीमांथी शुं बनावाय? तो दातण। मंदिर पासे कया वृक्षनी बहेनो पूजा करे? तो पीपळानी। कयुं झाड उनाळामां मीठा गरवाळा चकरी जेवा फळो आपे? गोरासामली। कयुं झाड उनाळामां मीठी मीठी કેરી આપે? આંબો। કયું ઝાડ ચોમાસાની શરૂઆતમાં જાંબલી રંગના ફળો આપે? જાંબુડું। પંખીઓને આશરો કોણ આપે છે? તો ઝાડ। આપણને છાંયડો કોણ આપે છે? ઝાડ। કયું ઝાડ ટોપલાને કાગળ બનાવવામાં ઉપયોગી છે? તો વાંસ। કયું ઝાડ સીધી થાંભલીઓને વળીઓ આપે છે? તો નીલગીરી। આંબલીના ફળને શું કહેવાય? તો કાતરા। ખેતરની રક્ષા કરવા કઈ વનસ્પતિની વાડ કરાય છે? થોરની। કયું ઝાડ ઉનાળે કેસરી ફૂલોથી શોભી ઉઠે છે? તો ગુલમોહર। વડવાઈ કયા ઝાડને જોવા મળે છે? તો વડને। હવે પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરું। બોરડીના બોર સ્વાદમાં કેવા હોય છે? તો ખાટ્ટા મીઠા। બાળકો વડની ખાલી જગ્યા ઇંચકા ખાય છે? તો વડવાઈ। જેના પાન અને ફળ ખાટ્ટા હોય તેવું ઝીણા પાનવાળું ઝાડ? તો આંબલી। ખાલી જગ્યાના પાન ભગવાનના પ્રસાદમાં મુકાય છે? તો તુલસી। ખાલી જગ્યાના ઝાડમાંથી કાથો મળે છે? તો ખેર। તોરણ બનાવવા ખાલી જગ્યા કે ખાલી જગ્યાના પાન વપરાય છે? તો આંબો કે આસોપાલો। લીમડાના પાન સ્વાદે ખાલી જગ્યા હોય છે? તો કડવા। કાનમાં ચસકા આવે તો ખાલી જગ્યાના પાનના ટીપા પાડી શકાય? તો ડમરા। ખાલી જગ્યાને ઉપર ચડવા માટે આધારની જરૂર પડે છે? તો વેલી। પ્રશ્ન નંબર 3 ખરા ખોટાની નિશાની કરો। આપણે ઝાડને તેના દેખાવ, ફૂલ, ફળ, થડ અને પાન પરથી ઓળખીએ છીએ। સાચું। ઝાડ કરતાં છોડ મોટા હોય છે? ખોટું। આપણે ઝાડને આડેધડ કાપવા જોઈએ? ખોટું। ઝાડ આપણને બળતણ, ઇમારતી, લાકડું અને ફળો આપે છે? સાચું। આપણે દર વર્ષે નવા ઝાડ ઉછેરવા જોઈએ? સાચું। ઝાડના મૂળ બહુ ઊંડા હોતા નથી? ખોટું। ઝાડને રોજ પાણી પાવું જોઈએ? ખોટું। અહીંયા આપણો પાઠ 9 પૂરો થાય છે। તમારે સામાન્ય જ્ઞાનની નોટમાં આ પાઠ લખવાનો છે અને કલ્લોલના 2 નિબંધ આગળ આપણે આપ્યા, આ 2 નિબંધ બિલાડી અને મારો પરિવાર આ તમારે લખવાના છે અને મોઢે કરવાના છે। જુઓ, બિલાડી પહેલો નિબંધ અને બીજો નિબંધ છે મારો પરિવાર। આ તમારે તમારું નામ લખવાનું, પપ્પાનું નામ, મમ્મીનું નામ, ભાઈનું નામ, આ બધું તમારે જાતે લખવાનું અને નિબંધ લખી અને મોઢે કરવાનો છે। નમસ્તે બાળકો।